રામ રહીમ ફાઉન્ડેશન ચોટીલા દ્વારા તોકતે વાવાઝોડાથી પ્રભાવિત મધદરિયામાં આવેલ સિયાર બેટમાં રાશન કીટ પહોંચાડવામાં આવી. હાલમાં આવેલ તોકતે વાવાઝોડાના કારણે દરિયાકાંઠાના વિસ્તાર રાજુલા, જાફરાબાદ, ઉના, મહુવા અને તરાજાના ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે. ત્યાંના લોકોનો મુખ્ય વ્યવસાય મજૂરી તથા ખેતી હોય, હાલ તેઓ બેરોજગાર બન્યા છે. તે બાબતની નોંધ લઈને રામ રહીમ ફાઉન્ડેશન ચોટીલા દ્વારા પીપાવાવ પોર્ટ નજીક આવેલ સિયાર બેટમાં વસતા 101 પરિવારોને રાશન કીટ તથા બાળકો માટે બિસ્કીટ તથા નાસ્તો આપી નાના ભૂલકાઓને રાજી કર્યા હતા. ચોટીલાના શહેરીજનોને અપીલ કરીને એકઠું કરેલું રાશન અને નાસ્તો લઈને યુવાઓ વાહન મારફતે પીપાવાવ અને ત્યાંથી બોટનો સહારો લઈને દરિયા વચ્ચે આવેલ શિયાર બેટ ટાપુ પર રહેતા પરિવારોને રાશન કીટ પહોંચતી કરી હતી. આ સેવા કાર્ય માટે ચોટીલા શહેર તેમજ ચોટીલા તાલુકા ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા રાશન કીટ માટે મદદ કરવામાં આવી હતી. આ કાર્યને સફળ બનાવવા રામ રહીમ ફાઉન્ડેશનના પ્રમુખ મોહસિન ખાન પઠાણ, ફેજલભાઈ વારા, મેહુલભાઈ ખંદાર, અરમાનખાન પઠાણ, જયેશભાઈ મકવાણા, પાયલબેન મોરી, જ્યોતિબેન સીતાપરા, નિરાલીબેન ચૌહાણ, ગીતાબેન વાઘેલા, રોનકભાઈ બોડાણા, કારુભાઈ શિયારિયા, જૈનમભાઈ પરમાર જહેમત ઉઠાવી હતી. જગદીશ ઝાલા, ZSTV ચોટીલા.